लीप वर्षमां लीप वर्षना कुल दिवस 366 दिवस होय छे। हवे लीप वर्षमां फेब्रुआरी महिनाना 29 दिवस होय छे अने लीप वर्ष दर 4 वर्षे आवे छे। हवे बाळको तमे कैलेंडर जोयुं हशे, मारी पासे कैलेंडर छे। आ कैलेंडर 2020 फेब्रुआरी महिनानुं छे, एटले आ फेब्रुआरी महिनाना कुल 29 दिवस छे। एटले आपणुं आ 2020 नुं वर्ष ए कयुं वर्ष कहेवाय? लीप वर्ष कहेवाय। हवे आपणे कैलेंडर घणी बधी जातना जोया छे के घणा कैलेंडर मां ऊभा वार अने आडी तारीखो होय छे, घणा कैलेंडर एवा होय के जेमां आडा वार अने ऊभी तारीखो होय छे, घणा कैलेंडर एवा होय छे के जेमां एक पेज ऊपर बे महिनाना कैलेंडर आप्या होय, पछी कैलेंडरमां तारीख वार उपरांत कया वर्षनुं कैलेंडर छे, कया महिनानुं छे एमां अंग्रेजी महीनो गुजराती महीनो ए पण आपेलुं होय छे, कई तिथि चाली रही छे ए पण आपेलुं होय छे। ए सिवाय कोई रविवार होय का तो रविवार सिवाय कोई बीजी रजा आवती होय का कोई तहेवार आवतो होय ए तहेवारने कैलेंडरमां लाल अक्षरथी दर्शाववामां आवे छे के जेथी आपणे कैलेंडर जोईए तो आपणुं ध्यान त्यां पड़े तो आपणने खबर पड़े के आ लाल तारीख छे एटले चोक्कस अहींया कोई वार तहेवार आवतो हशे का तो कोई तिथि आवती हशे, एवी रीते आपणे जोई शकीए छीए। जेम के अहींया फेब्रुआरी महिनानुं कैलेंडर छे एमां 21 तारीख छे, तो 21 तारीखे तमे जोई शको छो के अहींया महाशिवरात्रि छे। महाशिवरात्रि छे एटले 21 तारीखने लाल कलरथी આપેલી છે, એ સિવાય દર રવિવારના દિવસને પણ લાલ તારીખથી દર્શાવેલી છે। હવે બાળકો આપણે તારીખ જોવા માટે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ, પણ ઘણી આપણે કોઈ એવી જગ્યા હોય કે આપણી પાસે કેલેન્ડર ન હોય તો આપણે તારીખ કઈ રીતે જોઈ શકીએ? ચલો આજની તારીખ તો આપણને ખબર છે, પણ આપણે આવતા વારની કે પછીના વારની તારીખ કઈ હશે એ જોવા શું કરીશું? અત્યારે તો બધા મોબાઈલના જમાનામાં મોબાઈલમાં જોઈ શકે છે, પણ એ સિવાય પણ જો આપણે કઈ તારીખ જોવી હોય તો કઈ રીતે શીખીશું? તો ધારો કે આપણે આ ગુરુવારે 7 તારીખ આપેલી છે, આ ગુરુવારે 7 તારીખ છે, તો આપણે આવતા ગુરુવારની તારીખ જોવી હોય તો શું કરીશું? હવે આપણે પહેલા આગળ જોઉં કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે, એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે। હવે જો આ ગુરુવારે 7 તારીખ હોય તો આવતા ગુરુવારે કઈ તારીખ હશે એ જોવા માટે શું કરવું પડશે? કે આ ગુરુવારે તો 7 તારીખ તો છે, પણ આવતા ગુરુવારે 7 તારીખ જોવા માટે આ 7 તારીખની અંદર બીજા 7 ઉમેરી દેવાના, એટલે વત્તા 7 કરી દો, એટલે 7 ને 7 કેટલા થાય? 14, એટલે આવતા ગુરુવારે કઈ તારીખ હશે? 14 તારીખ હશે। આવતા ગુરુવારે 14 તારીખ છે તો એના પછીના ગુરુવારે કઈ તારીખ હશે? તો ફરી પાછા 14 ની અંદર બીજા 7 ઉમેરી દો, તો કેટલા થાય? 14 ને 7 21। ચલો એ પણ આપણને ખબર પડી ગઈ કે એના પછીના ગુરુવારે 21 તારીખ હશે, તો એ ગુરુવારે 21 તારીખ છે તો એના પછીના ગુરુવારે કઈ તારીખ હશે? તો 21 ની અંદર ફરી 7 ઉમેરી દો, તો 21 ને 7 કેટલા થાય? 28। એટલે આ રીતે આપણે આવતા અઠવાડિયાના વારની તારીખ આપણે જાણી શકીએ। એ સિવાય આપણે આવતા વારની તારીખ તો આપણે જોઈ લીધી, પણ જે ગયો છે વાર એની તારીખ જોવા માટે શું કરવું પડે? ધારો કે આ રવિવારે 29 તારીખ છે, જેમ કે આ રવિવારે 29 તારીખ છે, તો જે ગયો રવિવાર હતો એ રવિવારે કઈ તારીખ હશે? તો આમાં આપણે 7 ઉમેર્યા છે, તો આની અંદર આપણે શું કરીશું? 7 ઓછા કરીશું, એટલે 29 માં ઓછા 7 કરીએ તો 29 માંથી 7 જાય તો કેટલા રહે? 22। તો જે ગયો રવિવાર છે એ રવિવારે કઈ તારીખ હશે? 22 તારીખ હશે। હવે જે ગયો રવિવાર એ રવિવારે 22 તારીખ હતી, પણ એના પહેલા જે રવિવાર ગયો એ રવિવારે કઈ તારીખ હતી? તો 22 માંથી બીજા 7 ઓછા કરી દેવાના, તો 22 માંથી 7 જાય તો કેટલા રહે? 15। હવે એના ગયા રવિવારે તો 15 તારીખ હતી, પણ એના પહેલા જે રવિવાર ગયો એ રવિવારે કઈ તારીખ હતી? તો 15 માંથી ફરી પાછા 7 ઓછા કરી દેવાના,
15 માંથી 7 જાય તો કેટલા રહે 8. તો બાળકો આપણે આ રીતે જે ગયા વાર છે એની તારીખ અને જે આવવાનો વાર છે એની તારીખ આપણે જાણી શકીએ છીએ. બાળકો આપણે સમય વિશે જોયું, ઘડિયાળમાં સમય કઈ રીતે જોવાય એ આપણે જાણ્યું અને કેલેન્ડર વિશે પણ આપણે માહિતી મેળવી. તો એના અનુસંધાનમાં હું તમને ઘરકામ આપીશ જે તમારે સૌએ કરવાનું છે.